नमस्कार विद्यार्थी मित्रों, हूँ डॉक्टर महेश दाफड़ा। मित्रों, खूबज दुख साथ मारी बात आपनी वच्चे शेर करवा जई रह्यो छुं। मित्रों, अत्यारे कोरोनानो एक भयंकर काल आपणी सौ वच्चे थी पसार थई रह्यो छे। सौथी दुखनी बाबत तो ए छे मित्रों के आजे विद्यार्थी अने शिक्षक एनो जे प्रत्यक्ष सेतु छे ए आजे तूटी चूक्यो छे। एवा कोरोनाना आ कपरा काळे पण घर में रही ने अने विद्यार्थी सुधी शिक्षण पहुँचाड़वानो एक मारो नानकड़ो उपक्रम ए हूँ आपनी समक्ष प्रस्तुत करवा जई रह्यो छुं। मने एवी अपेक्षा पण खरी के मारो आ उपक्रम आप सौने गमशे। मित्रों, आप जोई शको छो के आ एक वेस्ट सावरणी, आ वेस्ट सावरणीनी जे पाछळनी सळी होय तेनाथी एक आ स्टेन्ड बनाव्यो छे मित्रों। अट्ले आ मोबाइल माटेनो एक स्टेन्ड तैयार कर्यो छे मित्रों। आप जोई शको छो सावरणीनी आ सळी छे। पछी मित्रों, आप अहींया जोई शको छो के आ मारो एक एम्प्लिफायर छे। आ एम्प्लिफायर एनी पर एक बुक्स राखी छे अने आप अहीं जोई शको छो एक स्टीलनुं एक तपेलुं छे एनी पर बुक राखी छे के जे એ આ સ્ટેન્ડ માટે, મોબાઈલ સ્ટેન્ડ માટે આ વસ્તુ તૈયાર થઈ ચૂકી છે મિત્રો। પછી અહીંયા જે નીચે પુસ્તક છે, જે બુક છે, એની અંદર અક્ષરો ખૂબ સ્પષ્ટ આવે એના માટે એક આ લેમ્પની વ્યવસ્થા કરી છે, જે લેમ્પ પણ અહીંયા સ્ટેન્ડ માથે સ્થિર થઈ જાય છે। હવે મિત્રો, વાત આવી છે એ મોબાઈલ દ્વારા, આ મોબાઈલનું સ્ટેન્ડ આપ જોઈ શકો છો એકદમ તૈયાર થઈ ચૂક્યું છે અને હવે આ મારો અભ્યાસની સામગ્રી અહીંયા તૈયાર થઈ ચૂકી છે। મિત્રો, આ એક મોબાઈલ સ્ટેન્ડ તૈયાર થઈ ચૂક્યું છે। હવે એ સ્ટેન્ડ પોતાનું બેલેન્સિંગ જાળવવા માટે અહીંયા એક ડાયરી રાખવામાં આવે છે, અહીંયા પણ બીજી સાઈડમાં પણ એક ડાયરી મૂકી અને આ મોબાઈલની સ્ટેન્ડને સ્થિર કરી દેવામાં આવ્યું છે। આપણું આ અભ્યાસનો આ આખો સ્ટેન્ડ તૈયાર થઈ ચૂક્યો છે મિત્રો। હવે આપણે અભ્યાસ તરફ જઈ રહ્યા છીએ। અહીંયા હું મોબાઈલને ચાલુ કરીશ મિત્રો, આપ જોઈ શકો છો આ મોબાઈલ સ્ટેન્ડ તૈયાર થઈ ચૂક્યો છે અને અભ્યાસ માટે આપણો મોબાઈલ રેડી થઈ ચૂક્યો છે। તો નમસ્કાર મિત્રો, હું આપને આજે ઇંગ્લિશની અંદર ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ વિશે હું તમને આજે અભ્યાસ કરાવવા જઈ રહ્યો છું। મિત્રો, ડાયરેક્ટ સ્પીચને ગુજરાતીની અંદર આપણે પ્રત્યક્ષ રચના કહીશું, પ્રત્યક્ષ રચના, જ્યારે ઇનડાયરેક્ટને આપણે ગુજરાતીની અંદર પરોક્ષ રચના તરીકે ઓળખીએ છીએ। એક સામાન્ય ખ્યાલ જો તમારા મગજમાં એકવાર આવી જશે, પ્રત્યક્ષ રચના અને પરોક્ષ રચના, મિત્રો જ્યારે કોઈ પણ એ નામનો વ્યક્તિ, જ્યારે કોઈ પણ બી નામના વ્યક્તિ સાથે પ્રત્યક્ષ રીતે વાત કરતો હોય તો આપણે આને પ્રત્યક્ષ રચના કહીશું। પ્રત્યક્ષ રચના, પ્રત્યક્ષ વાતચીત, એટલે ઇંગ્લિશની અંદર આપણે કેવું હશે તો એને ડાયરેક્ટ સ્પીચ તરીકે આપણે ઓળખીશું। પરંતુ આ બંને વચ્ચેની જે વાતચીત છે, એ અને બી વચ્ચેની જે વાતચીત છે, એ કોઈપણ સી નામનો વ્યક્તિ જ્યારે કોઈપણ ડી નામની વ્યક્તિને કરશે ત્યારે આ વાતચીતને આપણે પરોક્ષ રચના તરીકે ઓળખીએ છીએ। પરોક્ષ રચના યાને કે ઇનડાયરેક્ટ સ્પીચ। મિત્રો, આવી રીતે મોબાઈલના માધ્યમથી આપણે વિડીયો રેકોર્ડિંગ કરી અને આ મારું રેકોર્ડિંગ વિદ્યાર્થીઓ સુધી અને વિદ્યાર્થીના હૃદય સુધી પહોંચે એવો મારો આ ઉપક્રમ આપને ગમશે એવી અપેક્ષા સાથે, આવા કોરોનાના કપરા કાળની અંદર આપણે સૌ ઘરમાં રહીએ, સ્વચ્છ રહીએ, સ્વસ્થ રહીએ અને અભ્યાસમય બની રહીએ એવી ભગવાન પાસે પ્રાર્થના સાથે ભારત માતા કી જય।